नमस्ते विद्यार्थी मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर यूनिवर्सिटी ना सर्टिफिकेट इन कम्प्यूटर कंसेप्ट सीसीसी बीए ओयू अभ्यासक्रम ना सीसीसी 02 कम्प्यूटर एप्लीकेशन विषय ना माइक्रोसॉफ्ट वर्ड 2010 चैप्टर ना आ ऑनलाइन काउंसलिंग सेशन में हूँ डॉक्टर हिमांशु पटेल आप सर्वनु हार्दिक स्वागत करू छू। गया लेक्चर नी अंदर आपने रेफरेंस स्टेप विषय बात करी थी मित्रों। रेफरेंस स्टेप छे एमां घणा बधा अगत्यना फीचर्स आवेला छे, जेम के फूट नोट, एंड नोट, कैप्शन, इंडेक्स। तो आ बधानी अंदर आपणे जोयुं तुं के आपणे कई रीते फूट नोट अने एंड नोट आपी शकीए, बंने वच्चे शुं तफावत छे, एवी रीते कैप्शन छे तमे फिगर ने, इक्वेशन ने, टेबल ने आपी शको छो, तो ए पण आपणे जोयुं तुं। अने कोई अगत्यना शब्द होय एने आपणे कई रीते એની શબ્દ સૂચિ એટલે કે કીવર્ડ નું લિસ્ટ બનાવી શકીએ એના વિશે આપણે વાત કરી હતી। આજના લેક્ચરની અંદર આપણે એક બીજા ટેબ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે મેઇલિંગ। તમે જોઈ શકો છો કે અહીંયા મેઇલિંગ ટેબ આવેલું છે। મેઇલિંગ ટેબ છે એનું નામ જ કહે છે કે એની અંદર મેઇલને રિલેટેડ બધા ફંક્શન્સ આવેલા છે, જેમ કે તમારે કોઈ સરનામાઓ તૈયાર કરવા છે, કોઈ એક લેટર એક કરતા વધુ લોકોને આપવો છે, તો આ બધા માટેની જે ફેસિલિટી છે એ મેઇલિંગ ટેબની અંદર આવેલી હોય છે। તો આપણે એના એક અગત્યના ફીચર્સ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે છે મેઇલ મર્જ। મેઇલ મર્જ એટલે શું મિત્રો? તો દાખલા તરીકે હું સ્કૂલમાં કામ કરી રહ્યો છું અને મારે મારા બધા વિદ્યાર્થીઓને 15મી ઓગસ્ટના ધ્વજવંદન માટે આમંત્રિત કરવા છે, તો આના માટે મારે બધા વિદ્યાર્થીઓને એક પત્ર લખવાનો છે। યાદ રાખો, પત્રની મેટર છે એ કોમન છે બધા માટે, પરંતુ એની અંદર જે સરનામું છે એ બદલાતું રહે છે। એ જ રીતે મારે કોઈ એન્યુઅલ ફંક્શન માટે બધા વાલીઓને આમંત્રિત કરવા છે, તો એના માટેનો લેટર છે એ કોમન રહેશે, પરંતુ તમે એના જે સરનામાઓ છે એ બદલાતા રહેતા હોય છે। તો આવું જ્યારે હોય ત્યારે આપણે દરેક વખતે લેટર ટાઈપ કરવાની જરૂર નથી અલગ અલગ વ્યક્તિ કે વિદ્યાર્થી માટે, પરંતુ આપણે શું કરી શકીએ તો કે કોમન લેટર તૈયાર કરીએ અને જો આપણે એક યાદી બનાવી દઈએ વિદ્યાર્થીઓની, વાલીની, અથવા તો જેમને આપણે આમંત્રિત કરવા માંગીએ છીએ એની, તો આપણે એ યાદીને એ લેટરની સાથે મેઇલ, મેઇલ એટલે પત્ર, તો મેઇલની સાથે મર્જ, મર્જ એટલે કે ભેગું કરવું, તો પત્ર અને સરનામાને ભેગા કરી આપે એવી જે સુવિધા છે માઇક્રોસોફ્ટ વર્ડની એને આપણે મેઇલ મર્જ કહીએ છીએ। હવે મેઇલ મર્જ કરવા માટેની રીત એકદમ સરળ છે, એની અંદર મુખ્યત્વે 6 સોપાનો અથવા તો સ્ટેપ્સ આવેલા છે। હવે આ કયા કયા સ્ટેપ્સ છે એના વિશે વાત કરીએ તો આપણે અહીંયા જોઈ શકો છો તમે કે સામાન્ય રીતે પત્રની શરૂઆત કઈ રીતે થાય છે, તો પત્રની શરૂઆત છે એ સંબોધનથી થાય છે, એટલે કે કોને આપણે પત્ર લખી રહ્યા છીએ, તો આપણે ટુ કરી અને નીચે એનું નામ અને એડ્રેસ આવતું હોય છે। ત્યારબાદ આવે છે સબ્જેક્ટ લાઈન, તો સબ્જેક્ટ આપણો અહીંયા શું છે, તો ફ્લેગ હોસ્ટિંગ પ્રોગ્રામ ઓન 15th ઓગસ્ટ, તો આ આપણું સબ્જેક્ટ હશે। ત્યારબાદ હશે સંબોધન, સંબોધન છે એ શું છે, તો દાખલા તરીકે પ્રિય વિદ્યાર્થી પછી એનું નામ હોઈ શકે, અથવા તો પ્રિય કરીને સીધું એનું નામ હોઈ શકે, તો ડિયર પછી આપણે જે સામાન્ય રીતે એનું સેલ્યુટેશન અથવા એનું નામ કે જે કંઈ હશે એ આપણે મૂકતા હોય છે। ત્યારબાદ છે એક્ચ્યુઅલ લેટર, અને છેલ્લે કોણે પત્ર લખ્યો છે એના વિશે વાત આવશે। તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં પત્ર તૈયાર કરી દીધો છે, હવે આપણે શું કરવું છે, આ પત્ર ઘણા બધા વિદ્યાર્થીઓને મોકલવો છે, તો એના માટે બે પોસિબિલિટી છે। એક, તમારી પાસે યાદી અગાઉથી તૈયાર જ હોય તો તમે એને પણ યુઝ કરી શકો છો, અને જો તમારી પાસે યાદી તૈયાર નથી તો તમે શું કરી શકશો કે એક નવી યાદી તૈયાર કરી શકશો। તો આના માટે આપણે મેઇલ મર્જનો ઉપયોગ કઈ રીતે કરવો એના વિશે સમજીએ। મિત્રો યાદ રાખજો, મેઇલ મર્જ છે એ એનો મુખ્ય ઉપયોગ શું છે, તો સરનામાઓ અને પત્રને ભેગા કરવા, અને ત્યારબાદ તમે
સીધું એ પત્રને સેન્ડ કરી શકશો અથવા જરૂરિયાત મુજબ એડિટ પણ કરી શકશો. તો ચાલો શરૂ કરીએ આપણે મેઇલ મર્ચ. તો તમારે સૌ પ્રથમ મેઇલિંગ ટેબમાં જવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો સ્ટાર્ટ મેઇલ મર્જ નામનું કમાન્ડ ગ્રુપ આવેલું છે અને એની અંદર પહેલું છે સ્ટાર્ટ મેઇલ મર્જ. હવે એનું શોર્ટમાં ડિસ્ક્રિપ્શન આપેલું છે કે સ્ટાર્ટ અ મેઇલ મર્જ ટુ ક્રિએટ ફોર્મ લેટર વિચ યુ ઇન્ટેન્ડેડ ટુ પ્રિન્ટ ઓર ઇમેઇલ મલ્ટીપલ ટાઈમ્સ સેન્ડિંગ ઈચ કોપી ટુ અ ડિફરન્ટ રિસિપિયન્ટ. એટલે કે પત્ર તો એકનો એક જ છે પણ એને મેળવનારાઓ અલગ અલગ છે. ત્યારબાદ છે આની અંદર લેટર્સ, ઇમેલ્સ, એન્વેલોપ, લેબલ, ડિરેક્ટરી અને નોર્મલ વર્ડ ડોક્યુમેન્ટ. અત્યારે આપણે જે મેઇલ મર્જ શીખવા જઈ રહ્યા છીએ એ સ્ટેપ બાય સ્ટેપ શીખશું. તો એના માટે તમારે આની અંદર છેલ્લું જે ઓપ્શન આવેલું છે એ પસંદ કરવાનું છે. હવે છેલ્લું ઓપ્શન કયું છે મિત્રો? તો સ્ટેપ બાય સ્ટેપ મેઇલ મર્જ વિઝાર્ડ. તો વિઝાર્ડ એટલે શું? તો એ વિઝાર્ડ એટલે કે તમને કોઈ ચોક્કસ વસ્તુ છે એને ક્રમબદ્ધ કરવા દે એને આપણે અંગ્રેજીમાં વિઝાર્ડ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો અહીંયા હું ક્લિક કરીશ એટલે સૌ પ્રથમ તમે અહીંયા જમણી બાજુ જોઈ શકશો કે એક પેન એટલે કે પેનલ જેવું હોય છે એ ખુલી જાય છે અને એની અંદર એનું હેડિંગ છે મેઇલ મર્જ. હવે એ તમને પ્રશ્ન પૂછે છે વોટ ટાઈપ ઓફ ડોક્યુમેન્ટ આર યુ વર્કિંગ ઓન. તમે અત્યારે જે કામ કરી રહ્યા છો એ ડોક્યુમેન્ટ કેવું છે? લેટર છે, ઈમેલ મેસેજ છે, એન્વેલોપ છે, લેબલ છે કે ડિરેક્ટરી છે? જો તમારે માત્ર સરનામા કાઢવા હોય તો તમે એન્વેલોપ અથવા લેબલનો ઉપયોગ કરી શકો. અત્યારે આપણે શું કરવા જઈ રહ્યા છીએ? આપણે પત્ર કરવા જઈ રહ્યા છીએ એટલે આપણે પહેલું જ ઓપ્શન બાય ડિફોલ્ટ જે આવેલું છે એને પસંદ કરીશું, લેટર્સ, રાઈટ? તો અહીંયા તમે જો 6 સ્ટેપ છે, મેં તમને અગાઉ કીધું કે આની અંદર 6 સ્ટેપ છે. તમે માઉસ પોઈન્ટર ફોલો કરશો તો ખ્યાલ આવશે કે સૌથી નીચે લખેલું છે સ્ટેપ 1 of 6. એટલે કે પહેલું સ્ટેપ શું છે? તો તમારે તમારો પત્ર છે એ પસંદ કરવાનો છે એટલે કે લેટર લખવા જઈ રહ્યા છે એ નક્કી કરવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ છે સ્ટાર્ટિંગ ડોક્યુમેન્ટ. બીજું છે, હવે તમે એકવાર પસંદ કરી લીધું કે મારે પત્ર લખવો છે તો બીજું સ્ટેપ શું હોઈ શકે? તો તમારે એક્ચ્યુઅલ પત્ર લખવાનો છે. તો હું અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરું છું મિત્રો. નેક્સ્ટ પર ક્લિક કરવાથી હવે ફરી પાછો આપણને એક પ્રશ્ન પૂછે છે હાઉ ડુ યુ વોન્ટ ટુ સેટ અપ યોર લેટર. એટલે કે તમારે તમારો પત્ર કઈ રીતે બનાવવો છે? તો પહેલું છે યુઝ ધ કરંટ ડોક્યુમેન્ટ, એટલે કે આ જે અત્યારે ખુલેલું છે એ જ તમારો પત્ર છે. બીજું સ્ટાર્ટ ફ્રોમ અ ટેમ્પલેટ. તમને ખ્યાલ છે કે જ્યારે તમે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર કોઈ નવું ફાઇલ કે ડોક્યુમેન્ટ બનાવો છો ત્યારે ઘણા બધા સ્ટાન્ડર્ડ ટેમ્પલેટ્સ આવેલા હોય છે. ટેમ્પલેટ્સ એટલે કે પહેલેથી બધી વસ્તુ પ્રીડિફાઇન હોય, જેમ કે પત્રનું ફોર્મેટ લગભગ સરખું જ રહે છે. પહેલા જેને મોકલવાનો હોય પ્રતિ આવશે, પછી વિષય આવશે, પછી સંબોધન આવશે, પછી મેટર આવશે અને છેલ્લે કોણ પત્ર મોકલી રહ્યું છે એની વિગત આવશે. તો આને એક આપણે આવું એક રફ સ્ટ્રક્ચર હોય તો એને ટેમ્પલેટ કહી શકીએ. તો બીજું છે કે તમારે કોઈ ટેમ્પલેટમાંથી શરૂ કરવું છે. ત્રીજું છે સ્ટાર્ટ ફ્રોમ એક્ઝિસ્ટિંગ ડોક્યુમેન્ટ. તમે માની લો કે પત્ર છે અગાઉ બનાવી દીધો છે અને એને સેવ પણ કરીને રાખ્યો છે પણ તમે મેઇલ મર્જ અથવા તો જે આ મેઇલ મર્જની સુવિધા છે એને પછી યુઝ કરવા જઈ રહ્યા છો, તો એવા ટાઈમે તમે જે અગાઉ સેવ કરેલો પત્ર છે એને પણ વાપરી શકો છો મિત્રો. તો અત્યારે આપણે શું કરશું તમે કહી શકશો? તો આપણે જે કરંટ ડોક્યુમેન્ટ છે એમાં જ આપણો પત્ર આવેલો છે તો આપણે શું કરવું જોઈએ, કયો વિકલ્પ પસંદ કરવો જોઈએ? તો પહેલો વિકલ્પ પસંદ કરવો જોઈએ, યુઝ ધ કરંટ ડોક્યુમેન્ટ. હવે આપણા 2 સ્ટેપ પૂરા થઈ ગયા છે. પહેલા આપણે નક્કી કર્યું કે આપણે પત્ર લખવો છે, બીજું આપણે પત્ર લખ્યો અને હવે આપણે ત્રીજું સ્ટેપ કરવા જઈ રહ્યા છે મિત્રો, અને એ છે સિલેક્ટ રિસિપિયન્ટ. મેઇલ મર્જમાં આ સૌથી અગત્યનું સ્ટેપ કહી શકાય, કારણ કે તમે પત્ર તો લખો છો પરંતુ એ મેળવનારા કોણ છે એ સૌથી અગત્યનું છે. તો એના માટે આપણે રિસિપિયન્ટ એટલે કે જેઓ પત્ર પ્રાપ્ત કરવાના છે તે લોકો, એ કોણ છે?
ત્રીજું સ્ટેપ છે સિલેક્ટ રિસિપિયન્ટ. હવે જે મેં તમને અગાઉ કીધું અત્યારે આપણે ક્લિક કરીએ છીએ સિલેક્ટ રિસિપિયન્ટ, એટલે કે આપનું ત્રીજું સ્ટેપ છે. તો વરી પાછું વર્ડ છે એ આપણને ત્રણ ઓપ્શન આપે છે. એક યુઝ એન એક્ઝિસ્ટિંગ લિસ્ટ, એટલે કે તમે અગાઉથી જો બનાવી દીધું હોય લિસ્ટ મેં તમને કીધું એમ, તો તમે પસંદ કરી શકો છો. બીજું સિલેક્ટ ફ્રોમ આઉટલુક કોન્ટેક્ટ, એટલે કે જો તમારા ઈમેલમાં કોઈ ઈમેલ લખતા હશો તો આઉટલુકમાં તમારા કોન્ટેક્ટ આવેલા હશે એમાંથી પણ તમે પસંદ કરી શકો છો. અને ત્રીજું ટાઈપ અ ન્યૂ લિસ્ટ, એટલે કે મિત્રો તમારે નવું જ લિસ્ટ ટાઈપ કરવું છે. અગાઉ કોઈ લિસ્ટ બનેલું નથી, અગાઉ તમારા મેલમાં પણ નથી, તો તમે શું કરી શકો? ત્રીજો વિકલ્પ પસંદ કરી શકો, ટાઈપ અ ન્યૂ લિસ્ટ, એટલે કે તમારે નવું જ લિસ્ટ ટાઈપ કરવું છે. તો મિત્રો અત્યારે આપણે કયું પસંદ કરશું? ટાઈપ અ ન્યૂ લિસ્ટ. માની લો કે તમે એક્ઝિસ્ટિંગ લિસ્ટ છે એ બનેલું છે, તો એને તમે અહીંયા જોશો બ્રાઉઝ બટન આપેલું છે, બ્રાઉઝ નામનું ટેક્સ્ટ છે, એની લિંક પર ક્લિક કરવાથી તમે શું કરી શકશો? તમે જે અગાઉ ઓપન કરેલું હશે એને બ્રાઉઝ કરી શકશો, એટલે કે એક ડાયલોગ બોક્સ ઓપન થશે અને જ્યાં તમારું ઓલરેડી સેવ લિસ્ટ હશે ત્યાંથી તમે લઈ શકશો. મિત્રો તો અત્યારે આપણે આ કરવાની જરૂર નથી, આપણે નવું લિસ્ટ બનાવીએ. હવે આનો ફાયદો શું છે? એકવાર લિસ્ટ બની જશે પછી તમે એને જ્યારે પણ જરૂર હોય ત્યારે એનો યુઝ કરી શકશો. આ એક દાખલા તરીકે 15 ઓગસ્ટ માટે આપણે આમંત્રણ આપવા માટેનો પત્ર લખીએ છીએ, પરંતુ આ જ પત્ર છે, આજ યાદી જે હું બનાવીશ વિદ્યાર્થીઓને એ તો કોમન જ રહેવાના છે, તો હું એને 26 જાન્યુઆરીએ કે વાર્ષિક ઉત્સવ માટે કોઈ પણ સમયે પત્ર બદલાઈ જશે, પરંતુ સરનામું મેળવનારાઓ સરખા રહેતા હોય તો આ લિસ્ટને તમે ફરીવાર, પણ એ સમયે આપણે શું કરશું મિત્રો? એક્ઝિસ્ટિંગ લિસ્ટ પસંદ કરશું અને બ્રાઉઝ કરી અને આપણો ડેટા જ્યાં પડેલો હશે ત્યાંથી આપણે ઓપન કરશું. તો અત્યારે આપણે એક નવું યાદી બનાવવા જઈ રહ્યા છીએ, એટલા માટે આપણે લખીએ છીએ ટાઈપ અ ન્યૂ લિસ્ટ. હવે તમે જુઓ મિત્રો, નીચે બ્રાઉઝની જગ્યાએ એક નવું બટન આવી જાય છે અને એનું નામ છે ક્રિએટ. ક્રિએટ એટલે કે બનાવવું, તૈયાર કરવું. તો આપણે નવી યાદી તૈયાર કરવા જઈ રહ્યા છીએ, એટલે આપણને અહીંયા ક્રિએટ બટનનો ઓપ્શન મળી જાય છે અને ક્રિએટ બટન પર ક્લિક કરવાથી તમે નવી યાદી વિદ્યાર્થીઓની અથવા તો રિસિપિયન્ટની બનાવી શકો છો. તો અહીંયા હું ક્રિએટ પર ક્લિક કરું છું. હવે અહીંયા તમે જો એક ડાયલોગ બોક્સ ઓપન થયો છે, એમાં લખાઈને આવ્યું છે ન્યૂ એડ્રેસ લિસ્ટ, એટલે કે નવા સરનામાઓની યાદી. હવે સામાન્ય રીતે સરનામામાં શું હોય? તો આપણે શ્રી કે શ્રીમાન કે ડોક્ટર પ્રોફેસર આ રીતના સંબોધન લગાડતા હોય છે, તો એને સેલ્યુટેશન અથવા ટાઇટલ કહેવામાં આવે છે, તો એ હોઈ શકે. ત્યારબાદ ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ, એટલે કે જો તમે ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ અલગ રાખશો, તો તમે દાખલા તરીકે મારું નામ હિમાંશુ પટેલ છે, તો તમે એવું પણ કહી શકો કે ડોક્ટર પટેલ અથવા તો ડોક્ટર હિમાંશુ, એ રીતે પણ તમે સંબોધન જો બંને અલગ અલગ રાખ્યું હશે તો કરી શકશો. જરૂરી નથી તમે ફર્સ્ટ નેમ ની અંદર ફૂલ નેમ પણ લખી શકો છો, એ તમારા પર છે, તમને ખ્યાલ હોવો જોઈએ કે મેં કયા ફિલ્ડમાં શું લખેલું છે. આ ફિલ્ડનું લિસ્ટ છે એ કોમન છે, તમે એને કસ્ટમાઇઝ પણ કરી શકો છો. તો આની અંદર પહેલા આવશે ટાઇટલ, ત્યારબાદ ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, તમારી કંપનીનું એડ્રેસ, એડ્રેસ લાઇન 1, 2, આ રીતે સિટી, તમારું શહેર કયું છે, સ્ટેટ કયું છે, ઝીપ કોડ જેને આપણે પોસ્ટલ કોડ કહીએ છીએ મિત્રો, જે 6 ડિજિટનો હોય છે, તો એ પછી તમે વિદેશમાં માટે લખતા હો તો કન્ટ્રી આવશે, પછી એનો ફોન નંબર હોઈ શકે, એનો વર્ક ફોન હોઈ શકે. તો આવી ઘણી બધી જે કોમન વસ્તુઓ હોય છે એ તમને ટાઈપ કરવાની સુવિધા વર્ડ પહેલેથી જ આપી દે છે. પરંતુ માની લો કે તમારે આ લિસ્ટ છે એને કસ્ટમાઇઝ કરવું છે, એટલે કે આની અંદર કોઈ નવા ફિલ્ડ ઉમેરવા છે, જેમ કે આમાં મિડલ નેમ નથી. આપણે સામાન્ય રીતે વિદ્યાર્થીઓનું આખું નામ લખતા હોય છે, દાખલા તરીકે
એનું નામ, પછી એના પિતાનું નામ અને ત્યારબાદ સરનેમ, આપણે જે લાસ્ટ નેમ તરીકે આમાં બતાવેલું છે. તો આ રીતે આપણે કરતા હોય છે. તો આમાં મિડલ નેમ દાખલા તરીકે નથી, તો મારે મિડલ નેમ પણ અલગ લેવું છે તો તમે શું કરી શકો? તો અહીંયા તમે નીચે જુઓ, તમારે જો અહીંયા હું એક ટાઈપ કરી શકું છું સીધું, તમે જોઈ શકો છો. તો તમે આ રીતે જો આ જ લિસ્ટ વાપરવું હોય તો પણ તમે કરી શકો છો મિત્રો. અને જો તમારે આને કસ્ટમાઇઝ કરવું હોય તો તમારે થોડા નીચે જે બટન આવેલા છે એનો ઉપયોગ કરવો પડશે. તો અહીંયા ચાર બટન આવેલા છે. ન્યૂ એન્ટ્રી એટલે કે તમારે નવો કોઈ રેકોર્ડ ઉમેરવો છે, ફાઇન્ડ એટલે કે શોધવું છે, ડિલીટ એન્ટ્રી એટલે કે જો ભૂલથી તમે ટાઈપ કરી દીધું હશે તો એને ડિલીટ કરવું છે, અને છેલ્લું ઓપ્શન જેની હું વાત કરી રહ્યો છું કસ્ટમાઇઝ કોલમ્સ. કસ્ટમાઇઝ કોલમ્સ ઓપ્શન છે એનો ઉપયોગ તમારા મેઇલ મર્જ ની અંદર જે અહીંયા વસ્તુઓ ટાઈપ થઈ રહી છે એને તમારે ફેરફાર કરવો છે, તો એના માટે તમે શું કરી શકશો? કસ્ટમાઇઝ કોલમ્સ. તો કસ્ટમાઇઝ કોલમ્સ પર ક્લિક કરશો તો તમને જો અહીંયા જેણે ત્યાં બતાવ્યા છે એ અહીંયા ફિલ્ડના નામ આવી જાય છે, ટાઇટલ, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, કંપની, આ બધું જે આપણે હમણાં જોયું. પરંતુ મારે આમાં શું કરવું છે? મિડલ નેમ એડ કરવું છે. તો હું અહીંયા એડ કરીશ. અને એ તમને પૂછે છે કે તમારા ફિલ્ડનું નામ શું છે, તો દાખલા તરીકે હું આપી દઉં છું મિડલ નેમ. અને હવે હું આપી દઈશ ઓકે. તો મિડલ નેમ ક્યાં હોવું જોઈએ? ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ ની વચ્ચે હોવું જોઈએ ને. તો આને તો છેલ્લે આપણને એડ કરીને આપ્યું છે, તો આપણે શું કરવું પડશે? એને ખસેડીને ક્યાં મૂકવાનું છે? ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ ની વચ્ચે. તો તમે જુઓ મિત્રો, અહીંયા એક મૂવ અપ નામનું બટન આપેલું છે. મૂવ અપ કરવાથી તમે તમારા ફિલ્ડને ઉપર ખસેડી શકો છો. એવી રીતે એની નીચે આપેલું છે આપણે જ્યાં સુધી આ બંને, હા હવે આપણું પ્રોપર જગ્યાએ ફિલ્ડ આવી ગયું છે. જો તમારે કોઈને પાછળ લઈ જવું હોય, દાખલા તરીકે મારે ઈમેલ એડ્રેસની જરૂર નથી, તો હું એને અહીંથી ડિલીટ પણ કરી શકું છું, યસ આપું છું, એ કન્ફર્મેશન પૂછે. એવી રીતે મારે આ કન્ટ્રીની પણ જરૂર નથી, તો હું એને ઉડાડી શકું છું. એવી રીતે હોમ ફોન આ બધું મારે આપવું નથી. તો જે વસ્તુની જરૂર ના હોય એને તમે સહેલાઈથી ઉડાડી દઈ શકો છો. તો મિત્રો, આ રીતે તમે નવું કોઈ ફિલ્ડ એડ કરી શકો છો, જૂના ફિલ્ડ છે એમાંથી બાદ કરી શકો છો, અને ફિલ્ડને આગળ પાછળ ખસેડી પણ શકો છો. તો હવે આ જે છે એ ફાઇનલ થઈ ગયું છે મારું. હવે હું એને ઓકે આપીશ. ઓકે આપીશ એટલે શું થશે? તો જે મેં ડેટા ટાઈપ કર્યો છે એમાં પણ ફેરફાર આવી જાય છે. તમે અહીંયા જો મિડલ નેમ અહીંયા વચ્ચે હવે આવી ગયું છે જે પહેલા નતું. આ રીતે હું મારી વિગતો અહીંયા ટાઈપ કરીશ. તો અત્યારે દાખલા તરીકે હું ત્રણ ડેટા ટાઈપ કરું છું, બરાબર છે? તો અત્યારે મિત્રો આપણે ત્રણ ડેટા ટાઈપ કરી દઈએ છીએ. અત્યારે આપણે સરળતા માટે માત્ર ત્રણ જ નામ લખી રહ્યા છીએ. હવે મારા ત્રણ રેકોર્ડ તૈયાર થઈ ગયા છે. આ રીતે તમે તમારા 10, 100, 500 તૈયાર કરી શકશો, પરંતુ દર વખતે તમારે આ તૈયાર કરવાની જરૂર નથી. તમે આ યાદી બની ગઈ એટલે તમે એને ગમે ત્યારે યુઝ કરી શકશો. અત્યારે હું ઓકે આપું છું. હવે એ તમને આ જે ડેટા ટાઈપ કર્યો છે એને સેવ કરવાનું પૂછે છે. તો તમારે આ પાથ યાદ રાખવાનો છે મિત્રો. યાદ, ખાસ ધ્યાન રાખજો કે જો તમે અહીંયા આ લોકેશન ભૂલી જશો તો નેક્સ્ટ ટાઈમ તમે એને ફરી ઓપન કરી શકશો નહીં. તો હું અહીંયા સ્ટુડન્ટ નામ આપી દઉં છું, કારણ કે આ મારા સ્ટુડન્ટનું લિસ્ટ છે. તો દાખલા તરીકે હું અહીંયા સેવ આપી દઉં છું. તો હવે એણે આપણને પૂછ્યું છે કે ધીસ ઇઝ લિસ્ટ ઓફ રિસિપિયન્ટ ધેટ વિલ બી યુઝડ ઇન યોર મર્જ. યુઝ ધ ઓપ્શન બિલો ટુ એડ ટુ ઓર ચેન્જ યોર લિસ્ટ. યુઝ ધ ચેક બોક્સિસ ટુ એડ ઓર રિમૂવ રિસિપિયન્ટ ફ્રોમ ધ મર્જ. વેન યુ યોર લિસ્ટ ઇઝ રેડી, ક્લિક ઓકે. આનો મતલબ શું? તો એ એમ કહે છે કે જો નીચે તમારા રેકોર્ડની યાદી આપેલી છે, હવે એ તમારા પર છે કે તમારે આ બધા લેવા છે કે અમુક લેવા છે. તો માની લો કે જે આપણે નહીં લેવું હોય એને હું અહીંથી ટીક કરીશ, તો એ હવે મારા મેઇલ મર્જમાં આવશે
નહીં, યાદ રાખજો કે તમે અહીંથી એને દૂર કરી દીધું છે, પરંતુ જો રાખવું હોય તો કંઈ કરવાની જરૂર રહેતી નથી. એવી રીતે તમારે અગાઉ જેમ વાત કરી એમ તમારે કોઈ એડ કરવું હશે તો પણ તમે કરી શકશો. અત્યારે મારે ઓકે આપી દેવાનું છે. હવે આપણું લિસ્ટ તૈયાર થઈ ગયું છે અને એનું નામ આપણે આપી દીધું છે સ્ટુડન્ટ. હવે એની પછી રાઇટ યોર લેટર, એટલે કે તમારે હવે તમારો પત્ર ટાઈપ કરવાનો છે. તો અત્યારે તો આપણે અગાઉથી પત્ર ટાઈપ કરી જ દીધો છે, એટલે આપણે આ સ્ટેપ કરવાનું રહેતું નથી. આપણે ઓલરેડી આ પત્ર લખી દીધો છે મિત્રો. અને હવે હવે તમે જુઓ હવે આનાથી શું ફાયદો થયો. તો હવે ટુ પછી શું આવે? તો દાખલા તરીકે એનું ટાઇટલ, ફર્સ્ટ નેમ, મિડલ નેમ ને લાસ્ટ નેમ આવે. તો હવે તમે અહીંયા જોશો તો મેઇલિંગની અંદર અહીંથી તમે સિલેક્ટ રિસિપિયન્ટ કરી શકો છો, જે આપણે કરેલી દીધેલું છે. પછી એડિટ કરવું હોય, એમાં કંઈ ફેરફાર કરવું હોય તો તમે અહીંયા એડિટમાં જઈ અને તમે ફેરફાર પણ કરી શકો છો. તો અહીંયા દાખલા તરીકે હું આખું નામ લખવું હશે તો પણ હું કરી શકીશ. અહીંયા જઈને એડિટ આપવાનું છે. તો તમે જુઓ હવે અહીંયા એડિટ મોડમાં આવી ગયું છે અને અહીંયા તમે આખું નામ આપી શકો છો. યસ અને ઓકે. તો હવે જો આ રિસિપિયન્ટ સિલેક્ટ કરી શકશો, એડિટ કરી શકશો. હવે તમારે અહીંયા સૌથી અગત્યનું છે રાઇટ એન્ડ ઇન્સર્ટ ફિલ્ડ. તો દાખલા તરીકે હું અહીંયા ટાઇટલ એડ કરું છું. ટાઇટલમાં શું છે આપણે મિસ્ટર કે રીતે છે, પછી ફર્સ્ટ નેમ, પછી મિડલ નેમ અને પછી લાસ્ટ નેમ. તો આ બધા વચ્ચે તમારે એક સ્પેસ આપી દેવાની છે, જેથી કરીને બંને વચ્ચે સ્પેસ આવશે તો આ તમારું આખું નામ બની જશે, મિસ્ટર હિમાંશુ નીતિનભાઈ પટેલ દાખલા તરીકે. ત્યારબાદ તમારે કંપનીનું નામ આપવું છે, ત્યારબાદ એડ્રેસ લાઈન. તો એડ્રેસ છે એ નવા પર આવવું જોઈએ, તો હું અહીંથી એન્ટર આપીશ તો મારું એડ્રેસ છે એ નવા લાઈન પર આવી જશે. ત્યારબાદ એડ્રેસ લાઈન ટુ, ત્યારબાદ સિટી, પછી કોમા કરી અને સ્ટેટ આપવું છે તો કોમા કરી અને સ્ટેટ, અને પછી ડેશ કરી અને મારે મારો પિનકોડ અથવા ઝિપ કોડ લખવો છે. તો આ હવે મારું એડ્રેસનું ફોર્મેટ તૈયાર થઈ ગયું. એવી રીતે દાખલા તરીકે મારે તો મેં પ્રતિક નામ લખ્યું છે પણ ડિયર પછી પણ નામ રિપીટ કરવું છે, તો હું એમાં ફર્સ્ટ નેમ દાખલા કરવા માંગુ છું. તો અહીંયા ડિયર હિમાંશુ, ડિયર નિલેશ, ડિયર નિખિલ એ રીતે લખાઈને આવતું જાય છે. તો આ રીતે તમે તમારા જે એડ કરેલા ફિલ્ડ છે, હવે ફિલ્ડ એટલે જે કોલમના નામ હતા એ આપણે અહીંયા ફિલ્ડ કહીએ છીએ, અને અત્યારે તમને જે આ રીતે દેખાય છે એ પછી એની વેલ્યુ દેખાવા લાગશે. તો તમે અહીંથી પ્રિવ્યુ રિઝલ્ટ છે તો પ્રિવ્યુ રિઝલ્ટ કરો છો તો તમને ફિલ્ડ નથી દેખાતા, પણ એ ફિલ્ડમાં જે વેલ્યુ એન્ટર કરેલી છે એ સામાન્ય રીતે દેખાય છે. તો અત્યારે આપણે અહીંયા જો બીજા રેકોર્ડ પર છે તો પ્રીવિયસ કરીશ તો આ છે એ પહેલો રેકોર્ડ છે, પછી બીજો, પછી ત્રીજો. હવે તમે જુઓ અહીંયા 3.0 એવું મારે નથી બતાવવું, તો મારે અહીંયા પ્રિવ્યુ રિઝલ્ટ કરી અને ટાઇટલ કાઢી નાખવાનું છે, કારણ કે ટાઇટલની અંદર 1, 2, 3 એવું આવે છે. તો હવે હું ટાઇટલ કરીને પ્રિવ્યુ રિઝલ્ટ કરીશ તો હવે મને 1, 2, 3 નહીં દેખાય, પરંતુ મને ખરેખર જે નામો છે એ જ દેખાય છે. તો તમે આ રીતે તમારા ફિલ્ડ એડ કરી શકશો. ત્યારબાદ છે રૂલ્સ, એનો ઉપયોગ અત્યારે આપણે કરવાની જરૂર રહેતી નથી, પરંતુ તમે એ રૂલ્સનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ તમે પછી સમજી શકશો. અત્યારે આપણે પ્રિવ્યુ રિઝલ્ટ જોયું અને એ ટોગલ કરે છે ફિલ્ડ અને વેલ્યુની વચ્ચે. આપણે વેલ્યુ જોવી હોય તો વેલ્યુ રાખી શકીએ પ્રિવ્યુ રિઝલ્ટમાં, અને ફિલ્ડ જોવું હોય તો ફિલ્ડ રાખી શકીએ. હવે આપણે
પ્રિવ્યુ યોર લેટર છે એની પછીનું સ્ટેપ છે. તો પ્રિવ્યુ યોર લેટર કરીશ એટલે અહીંથી તમે રિસિપિયન્ટ બદલી શકશો. તો તમે જોઈ શકો કે આખો પત્ર કરશું તો તમને ખ્યાલ આવશે. જો પહેલો પત્ર છે આને જશે, બીજો પત્ર છે આને જશે, ત્રીજો પત્ર છે આને જશે. એટલે કે આપણે જે યાદી બનાવી છે એમાં મર્જ થઈ ગઈ છે, વારાફરતી રેકોર્ડ બદલાયા કરશે. તમારે પત્રનું ફોર્મેટ ને બાકીની બધી વસ્તુ છે એ સરખી રહે છે. તો આ હતું આપણું પાંચમું સ્ટેપ. હવે છે કમ્પ્લીટ ધ મર્જ. તો કમ્પ્લીટ ધ મર્જ પર ક્લિક કરીશ એટલે તમને પૂછે છે કે આ યાદી છે અને તમારે પ્રિન્ટ કરી છે કે તમારે હજુ કઈ એડિટ કરવાનું બાકી છે. તો તમે એડિટ ઇન્ડિવિજ્યુઅલ લેટર્સ પણ કરી શકો અને પ્રિન્ટ પણ કરી શકો. તો હું પ્રિન્ટ નો ઓપ્શન આપું છું અને એમાં પૂછે છે તમારે બધા રેકોર્ડ પ્રિન્ટ કરવા છે કે કોઈ ચોક્કસ કરંટ રેકોર્ડ પ્રિન્ટ કરવો છે અથવા તો 1 થી 10 કરવા છે. તો એ તમારે પસંદ કરવાનું છે. અત્યારે માની લો કે મારે બધા કરવા હોય તો હું ઓલ આપી અને ઓકે આપીશ એટલે મારું પ્રિન્ટર સિલેક્ટ કરવાનું કહેશે અને પ્રિન્ટરમાં જે પ્રમાણેના સેટિંગ હશે એ પ્રમાણે મારું પ્રિન્ટ નીકળી જશે. તો મિત્રો આ રીતે તમે મેઇલ મર્જની મદદથી ખૂબ જ ઝડપથી પત્ર બનાવી શકો છો અને ત્યારબાદ એને મર્જ પણ કરી શકો છો. અને આ રીતે આપણે મેઇલ મર્જનો ઉપયોગ કરી શકીએ છીએ અને એના મુખ્યત્વે 6 એકદમ સરળ સ્ટેપ છે જેને તમે ફોલો કરી અને ખૂબ જ ઝડપથી મેઇલ મર્જ ફેસિલિટીનો ઉપયોગ કરી શકો છો. મને આશા છે મિત્રો કે આ તમને ખૂબ જ ઉપયોગી થશે અને તમે આ જ એક્સરસાઇઝ છે એ જાતે કરી અને જોશો તો તમને મેઇલ મર્જ છે એ ખૂબ સહેલાઈથી સમજાઈ જશે. તો આવતીકાલે આપણે મેઇલિંગના બીજા કેટલાક ઓપ્શન વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી રજા આપશો. હેપી લર્નિંગ.